બધાની ચાલો મંત્ર હું બોલાવું છું કરીને બોલજો આ મંત્ર મૂળ ઋષભદેવ દાદા ભગવાને આપેલો ઋષભદેવ દાદા ભગવાન એટલે બધા ધર્મોના મૂળ કહેવાય શું કેવાય જેમનાથી આખી શરૂઆત થયેલી આ પછી ધીમે ધીમે જેમ કાર્ડ થતો ગયો ને એમ બધું જુદું જુદું થતું ગયું ને જેમ મન ફાવે એમ બધાએ વેચી લીધું શું કર્યું ભગવાને આ મંત્ર બધાને અનુલક્ષીને આપેલો કે તમને જીવનમાં તકલીફ ના આવે વિઘ્ન ના આવે અને વિઘ્ન આવે તો એમાંથી તમે બહાર નીકળી શકો એટલે દાદા ભગવાને એનું ફરીથી નામ આપ્યું સંસાર વિઘ્ન નિવારક દાદા ભગવાન ત્રિમંત્ર ખ્યાલ ભાઈ તો આખો આ મંત્ર નિષ્પક્ષપાતી મંત્ર છે જે બોલવાથી બધા ધર્મોના જે શાસન રક્ષક દેવી દેવતાઓ હોય એ રાજી થાય આપણને તકલીફ ના વાદે સુરીનો ઘાઉ સોયસરે એવું હતું ને પેલા વાક્ય સુરીનો ઘાઉ સોયસરે એમ આટલો મોટો પથ્થર વાગવાનો હોય એની જગ્યાએ આટલો વાગે પણ વાગે ખરો પણ તમારી સંપૂર્ણ સમજ હોય એટલે વાગવા જેવું ના લાગે તમને ખ્યાલ એટલે આ મંત્રના અત્યારે ત્રણ ટુકડા થઈ ગયા છે કેટલા ભગવાન આપેલો આખો પણ આ ત્રણ ટુકડા થઈ ગયા છે એટલે એનો આપણને એનો ફાયદો થતો નથી ગમે તેટલી વાર બોલવામાં આવે સાંભળવામાં આવે પણ ભગવાનના કયા મુજબ જ્યાં સુધી ના બોલીએ ત્યાં સુધી એનો આપણને ફાયદો ના થાય એટલે દાદા ભગવાનને જ્યારે જ્ઞાન પ્રગટ થયું તો એમણે જોયું કે ભગવાને આટલો સુંદર મંત્ર આપેલો છે છતાં પણ એનું ફળ કેમ દેખાતું નથી તો કે સાથે નથી બોલાતો એટલે એટલે એમણે ફરીથી ત્રણ એમણે ભેગા કર્યા શું કર્યા નવું નથી કર્યું એમણે ભેગું કર્યું ખાલી બરાબર તો પહેલો મંત્ર જૈન લોકો બોલે છે બીજો મંત્ર વૈષ્ણવ લોકો બોલે છે અને ત્રીજો મંત્ર શિવ વાળા બોલે છે ખ્યાલ પરંતુ આ આ મંત્રમાં ગુણોની ભજના છે ઇંગ્લિશમાં જેને ક્વોલિટી કહેવાય શું કહેવાય ક્વોલિટીની કોઈ વ્યક્તિને નમસ્કાર નથી આમાં કહેલા જે આ ક્વોલિટી પ્રાપ્ત કરે એને અમારા નમસ્કાર છે પ્રધાનમંત્રી મોદી સાહેબ છે બરાબર પેલા મનમોહન હતા અત્યારે એમનું જરાય પણ ના ચાલે એટલે જે સીટ ઉપર હોય એ કામ કરી શકે એટલે હાજરની કિંમત છે શું છે જે ગયા એ હવે કશું કામ કરી શકે નહીં કારણ કે એમની પાસે શરીર નથી શરીર હોય તો કામ થાય જે તે રામ ભગવાન તો મુક્તિ પામી ગયા એમની પાસે શરીર નથી એટલે કામ ના થાય ખાલી નામ દેવાથી પુણ્ય બંધાય શું બંધાય કારણ કે ભગવાન નું નામ છે ને એટલે પુણ્ય બંધાય પણ હાજર જ્યારે હોય ત્યારે એમની ભજનાથી મુક્તિ થાય હાજર તો એ મંત્ર આપણે એકવાર બોલી લઈએ ને એને રૂકાણમાં સમજી લઈશું સમજીએ તો બોલવામાં મજા આવે છે શું છે સમજીને બોલીએ તો આપણે એકવાર બોલાવી લઈએ છીએ બોલજો બધા

દાદા ભગવાન કહે છે કે સવાર સાત ખાલી અમારું મોડું યાદ કરીને પાંચ વખત બોલશો તોય આ સંસારમાં તમે ડૂબશો નહીં શું કહ્યું એટલી બધી તાકાત અમે મૂકેલી છે મંત્ર તો ભગવાનનો જ છે પણ એમાં તાકાત જોઈએ મૂકેલી શું જોઈએ ફળ આપે તો આપણને શું થાય એટલે કે બોલશો તો તમને ફાયદો થશે બાકી મારે એવું નથી કે તમે આમ જ કરો તમારા માટે છે અમારે એવો આગ્રહ ના હોય કે તમે આમ જ કરો ખ્યાલ ને ભગવાન જો આગ્રહ હોય તો એને ભગવાન જ ના કહેવાય કોઈ પણ પ્રકારનો આગ્રહ હોય ત્યાં એ ઝેર કહેવાય શું કહેવાય ઝેર કહેવાય તો એકદમ ટૂંકાણમાં આપણે સમજી લે આમ તો સમજાવો તો મને દોઢ કલાક થાય બધું મંત્ર જ ખાલી એટલે પેલા અમારા નિમેશાંજીબુ પાડે તમે બહુ લાંબુ કરો જ મને તો નમો આ આખો છે ને ભગવાનના સમયમાં જે ભાષા ચાલતી હોય ને એ ભાષામાં મંત્ર હોય અને એ ફોર્મમાં બોલીએ તો જ આપણને ફોર્મ મળે તો આખો મંત્ર હિન્દી નથી સંસ્કૃત નથી પણ અર્ધ માગધી ભાષા છે કઈ છે અર્ધ ભાષા કારણ કે બિહારમાં પેલા મગધ દેશ કહેવાતો હતો ને ને બિહારને ત્યાંના રાજા રાજા હતા શ્રેણિક તો અર્ધ માગધી ભાષા મગધ દેશ લીધે તો નમો એટલે નમસ્કાર કરું છું ખ્યાલ આવી ગયો અરિ હંતાણમ અરી એટલે દુશ્મન અરી એટલે દુશ્મન જેમણે દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે અને શરીર સાથે હાજર છે એને અરિહંત ભગવાન કહેવાય શું કહ્યું બોલો શું કહ્યું દુશ્મનો ઉપર જેને એનીમી ઉપર જેને વિજય પ્રાપ્ત કર્યો છે એને અરિહંત ભગવાન કહેવાય ખ્યાલ

દુશ્મન આપડી ઇનરમાં અંદર છે તો કે ચાર દુશ્મન છે કેટલા છે ચંદાર ચોકડી પહેલો દુશ્મન ક્રોધ બીજો દુશ્મન માન ત્રીજો માયા અને ચોથી લોભ ગ્રીડ કહેવા છે બરોબર જીઆર ડબલ ઈડી ગ્રીડ એટલે લોભ તો આ ચાર પ્રકારના દુશ્મનો આપણને હેરાન કરે છે અને આપણે એમનું જ માનીએ છીએ શું કરીએ છીએ

હવે ક્રોધ ભોળો છે બધાને દેખાય કેવો દુશ્મન છે ભોળો ભોળો ક્રોધ કરે તમને ખબર પડે કે ક્રોધ ખબર પડે એવો છે બધાને ખબર પડે કે આ ક્રોધિત થઈ ગયા શું થઈ ગયો હવે આ ક્રોધ નામનું અત્યારે ક્યારે વાપરીએ છીએ આપણે જયારે આપણું નથી ચાલતું ત્યારે પેલા આપણે એક બે વાર કહીએ ચાલ મોબાઈલ મૂકી દે મોબાઈલ મૂકી દે ના માને એટલે પછી આપણે ક્રોધ કરે ચાલ હવે બે તને આપી દઈશ કે દુશ્મનો ને ભગવાને કાઢ્યા છે હવે આપણે કાઢીએ તો આપણે ભગવાન થઈ જઈએ ખાલી ખરેખર કહું છું ને આપણે છે ખરેખર ભગવાન જ છે પણ આપણે આપણું પોતાનું ભાન ભૂલી ગયા છે શું છે છે આપણી અંદર ભગવાન આપણી અંદર છે ભગવાન એટલે તો આપણું રડિયામણું દેખાય છે ભગવાન નીકળી જાય જો હમણાં કઈ લઈ જાય પછી બોલો ને ભાઈરામ બોલો ભાઈ હા તરત જ હે ફોના ફોન થઈ જાય ગયા કે છે ચલો કાઢવાના છે ભાઈ આટલા બધા સંબંધો હારા થતો ના હવે ના રાખાય કે શું કે છે ગયા કે છે હવે એટલે વેલ્યુ કોની છે આપણા શરીરમાં ભગવાનની વેલ્યુ છે ખ્યાલ આવે છે અને એને ઓળખવાના છે એને ઓળખ્યા તો જીવન સફળ થઈ ગયું મનુષ્ય જન્મ આપણું સફળ થઈ ગયું સમજાય છે શું નામ કહ્યું અમિતભાઈ અમિતભાઈ હા જી તો આપણે અમિત શાહ છે પાછા ગુજરાતમાં તો આ ક્રોધ નામનો દુશ્મન બરોબર હવે એને કાઢવો હોય તો શું કરવાનું કાઢવો તો પડે ને એને તેને ખોરાક નહીં આપવાનો શું નહીં કરવાનું કોઈ પણ વ્યક્તિ ખોરાકથી જીવે છે એવી રીતે ક્રોધ માન માયા લો પણ ખોરાકથી જીવે છે તો એનો ખોરાક અલગ છે પાછો શું છે જેવી રીતે તમે તમારી બેબી શું નામ એનું ક્યારા હોય એને ભણાવતા હોય તમે ટીચર હો ધાર ને ભણાવતા હોય બીજા ત્યાં તમે ના મોકલો તમે ટીચર છે એટલે અહીં ભણાવો હવે અહીં ભણાવો એને બરોબર આવડતું ના હોય આમ થાય એટલે તમે શું કરો મારો ને થોડું મારીએ આપણે હવે બોલીએ જે હોય બોલ્યા પછી પેલી બરોબર હડે આજે પપ્પા આવે એટલે કહી દઈશ કે શું છે એવું કે પછી પપ્પા આવે તો એમ પપ્પા મમ્મી આજે મને બહુ મારી બહુ મારી તો પપ્પા શું કે છોકરા હોય એવું કરે છે આપણે શું કહીએ તમારે વચ્ચે નહીં બોલવાનું તમારું ભણાવવાના છે એટલે આ ક્રોધ ને ખોરાક આપ્યો શું આપ્યો એનું એનું આપણે રક્ષણ કર્યું પ્રોટેક્શન કર્યું અને જ્યાં સુધી એનું પ્રોટેકશન કરો ત્યાં સુધી એ જશે નહીં કોડવા સમજાયું ક્રોધ હવે માન માન ધારો કે અમે કોઈ આયા નમિત ભાઈ આપડી કઈ વેલ્યુ ના કરી તો શું થાય છાતી ના પાટિયા બેહી જાય ને જો આપણું કઈ છે કિંમત ફરી નહીં જવું કે આ જગ્યા ઉપર શું કહે માન ગવાય શું કર્યું હા ને પુરુષમાં સૌથી વધારે માન નામની પ્રકૃતિ હોય ક્રોધ અને માન પુરુષમાં વધારે હોય અને માયા અને લોભ સ્ત્રીમાં વધારે હોય ખ્યાલ આવ્યો એટલે માન પુરુષ આપણા બધા રિસેપ્શન બધે જઈએ છીએ ને રિસેપ્શનમાં એ બધાને કે વેલકમ વેલકમ એ કોના માટે હોય છે તો કે પુરુષો માટે હોય છે શું હોય છે સ્ત્રીઓને માન પરની પડેલી ના હોય એ તો લગનમાં જાય ને તો કોણે કયા કપડાં પહેર્યા છે કઈ સ્ટાઇલ કરી છે એ બધું જ એમના એ નજર એમની એ જ એમાં જ હોય શું હોય ખ્યાલ આવે એટલે દાદા ભગવાને લગ્નને શું કહ્યું ખબર છે પુરુષો માટે માન બજાર કયું લગ્ન એટલે માન અને સ્ત્રીઓ માટે મોહ બજાર કયું મોહ બજાર તો આ માન માન હોય ત્યાં સુધી મુક્તિ ના થાય માન વચ્ચે બહુ નડે આપણને એટલે માન પણ મીઠો દુશ્મન છે કેવો આપણને ગમે આમ માન આપે ને કોઈ આપણે ગયા હોય જુઓ કે શું કેવાયું નામ ના સવિતા બેન ને એક એક રસોઈ ખાવ તમે યાર જોરદાર ખીચું બીચું ખાઓ તમે તો આપણને આમ ગમે આમ શું ગમે આપણને એટલે માન એક દુશ્મન છે શું છે એટલે એક જ્ઞાની પુરુષે કહ્યું કે માન ના હોત તો મોક્ષ અહિયાં હોત શું ગયું હા એ હવે બીજો દુશ્મન થયો માયા માયા એટલે શું હશે કુસ્મા ખુશમા ને માયા માયા એટલે પોતે પોતાને નહીં જાણવું એનું નામ માયા શું કહ્યું પોતે પોતાને નહીં જાણવું એનું નામ માયા એટલા માટે કબીર સાહેબે બહુ સરસ કહેલું છે નામ સાંભળ્યું છે ને દુઆ આવે છે ને જાણું દૂર હે શું કહ્યું એમણે હું જાણું છું કે દૂર છે હરિહૃ માહિ ક્યાં છે આડી કપટ કપટનો પડદો છે એટલે ભગવાનનો આપણને અનુભવ થતો નથી તો કે માયા વચ્ચે બેઠેલી છે કોણ બેઠી છે માયા એટલે પોતાના સ્વરૂપની અજ્ઞાનતા પોતાનું સ્વરૂપ એટલે આત્માને પોતાનું સ્વરૂપ કહેવાય એની અજ્ઞાનતા એને નહીં જાણવું એ મોટામાં મોટી અને છેલ્લામાં છેલ્લી માયા સમજી ગયા હવે હવે લોભ લોભ એટલે શું બીજાનું કેમ કરીને લેવું પોતાની પાસે વસ્તુ હોવા છતાં પણ બીજાની વાપરવી એનું નામ લોભ એટલે આ ચાર પ્રકારના દુશ્મનો આપણને નિરંતર હેરાન કરે છે ને અરિહન ભગવાને આ દુશ્મનોને જીતી લીધેલા એટલે એમને અરિહંત ભગવાન કહેવાય ને પાછા શરીર સાથે હાજર હોય અરિહંત ભગવાન એટલે આપણું કામ જ્યાં શરીર હોય ત્યાં આપણું કામ થાય શરીર ના હોય ત્યાં આપણું કામ ના થાય જ્યાં શરીર નથી ત્યાં માત્ર પુણ્ય બંધાય અને જ્યાં શરીર હોય ત્યાં આપણી મુક્તિનું કામ થાય ખબર પડે હો બે ડિફરન્સ શું નામ મમ્મીનું શિલાબેન ખબર પડી શિલા લેખ કહેવાય જો ખબર છે ને હા બધું ટુકાણમાં શીલો શીલાબેન નહીં ખ્યાલ આવી ગયો ભગવાન એટલે કોણ બોલો હવે આમાં ગમે તે આવે જેને આ શરત કે ક્રોધ માન માયા લોક જીતી લીધા હોય અને શરીર સાથે હાજર હોય એ અરિહંત ભગવાન કહેવાય સમજી ગયા આમાં હવે કોઈ ધર્મનું કશું આવ્યું કશું નથી આવ્યું કોઈ પણ ધર્મ હોય પણ આ શરત આટલું જીતેલું હોય અને હાજર હોવા જોઈએ પછી બીજું આવે નમો સિદ્ધાણમ સિદ્ધાણમ એટલે જેને આ દુશ્મનોને જીતી લીધા છે પરંતુ હવે શરીર નથી જેમની પાસે શું નથી સિદ્ધ થઈ ગયા છે શરીર એટલે મુક્તિ થઈ ગઈ જેની એવા સિદ્ધ ભગવાન નમસ્કાર કરું છું હવે સિદ્ધ ભગવાતોને આપણે નમસ્કાર કેમ કરવાના કે આપણે પણ સિદ્ધ થવું છે આપણે પણ મુક્તિને પામવી છે કે આ સંસારમાં ભટકવું નથી આ તો સંસારમાં ભટકી રહ્યા છે આપણે શું છે ને કેટલી જગ્યાઓ ભટકી ભટકી આજે એ ખબર નથી બધા વૈભવો ભોગવેલા છે સાધુ પણ કર્યું છે બધું કર્યું છે પણ મુક્તિનો માર્ગ નહોતો મળ્યો આપણને એટલે ભટક ભટક કરવું પડે છે શું છે એટલે નમો સિદ્ધાણ એટલે જે મુક્તિ થઈ ગઈ છે હવે એને જન્મ મરણના ચક્કરમાં આવવાનું નથી એવા સિદ્ધ ભગવાન નમસ્કાર કરું છું નમો આયરિયાણમ એટલે આચાર્ય ભગવંતો નમસ્કાર કરું છું આચાર્ય મહામંડલેશ્વરને બધા હોય છે ને આચાર્ય પણ આચાર્ય એટલે શું તો કે જેને આત્માને સંપૂર્ણપણે જાણી લીધો છે અને નિરંતર એમાં જ રહે છે એને ભાષામાં આચાર્ય કહેવામાં આવે છે 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 શું શું તો બદલે આ અમુક વર્ષો થઈ જાય આચાર્યની પદવી મળી જાય પણ ભગવાનના કહેલા આચાર્ય આવા હોય તો કે અંદરના ભગવાનને સંપૂર્ણપણે જાણી લીધા છે આખો દિવસ એમાં જ રહે છે વ્યવહાર બધો કરે પણ રહે પોતાના સ્વરૂપમાં જ એને ના છોડે જરા પણ છતાં પણ એને આચાર્ય કહેવામાં આવે છે પછી નમો વઝાયાણમ એટલે ઉપાધ્યાય ભગવંતોને હું નમસ્કાર કરું છું જે રીતે આપણે સ્કૂલમાં પ્રિન્સિપાલ હોય અને આચાર્ય અને ઉપાચાર્ય બે હોય છે ખબર છે જયારે આચાર્ય ના હોય ત્યારે પેલા ઉપાચાર્ય આચાર્યની જગ્યા ઉપર કામ કરતા હોય છે ખબર છે વાઇસ પ્રિન્સિપાલ જેને કહેવાય ઇંગ્લિશમાં કહેવાય છે તો ઉપાધ્યાય ભગવાન એટલે શું તો કે સાહીઠ સિત્તેર ટકા ભગવાનને જાણી લીધા છે પણ ચાલીસ એક ટકા જાણવાના બાકી છે એટલે એને પોતે ભણે છે અને બીજાને ભણાવે એનું નામ ઉપાધ્યાય પોતે ભણે છે એને પૂર્ણ થવા માટે પોતે પ્રયાસ કરે છે અને જે જે એમની પાસે આવે એને પણ બતાવે કે આવી રીતે થાય આવી રીતે થાય આવી રીતે પ્રાપ્ત થાય એને ઉપાધ્યાય કહેવાય પછી નમો લોહે સૌ વસાહોણમ વચ્ચે ના સમજણ પર પૂછો કોઈ વસ્તુ નમો લોહે સૌ વસાહોણમ એટલે આ લોકના સમસ્ત સાધુઓને નમસ્કાર કરું છું હવે સાધુ એટલે શું કહે કપડા બદલે સાધુ કહેવાય ના કહેવાય જેને આત્મદશા સાધી છે જેને આત્માનું ભાન થયું છે કે હું આ છું ખ્યાલ હા એને સાધુ કહેવાય ખરી ભાષામાં જે સીધા થયા છે સરળ થયા છે સાધુ કેવા સીધા ને સરળ સાપ હોય એને પોતાના ધર્મ જવું હોય તો શું કરવું પડે બોલો વાંકો થાય જાય સીધો થાય જાય ના ના સાફ સીધો થાય તો ધર્મ જાય ને આમ આમ ચાલે થોડો જાય અને પોતાના ધર્મ જવું હોય તો આમ કરીને જાય સીધો એટલે જેને મુક્તિ પામી છે તેને સરળ થવું પડે સીધા થવું પડે સમજી ગયા જે સીધા થયા છે સરળ થયા છે ભલે સંસારમાં હોય તો એ સાધુ છે જેમ વારો તેમ વરી જાય બીજાના મત મુજબ ચાલે પોતાનો મત કોઈ પણ જાતનો નહીં અત્યારે આપણને સુનિતા બેન કે દાદા ચલો બીપી માપવાનું ચાલો માપી લો એવી રીતે ખેલાય સરળ સરળ થઈ જવાનું હા તો એને ભગવાન કહેવાય સહજ સહજ કહેવાય ભગવાન એટલે હોય દરેક નાના છોકરાનું દાદા ભગવાન કે કે અમે માનીએ શું કહ્યું આત્મા તો પૂરો છે ને ને આટલી હોય પણ આત્મા તો જેટલો નાનું છે શું છે એટલે નમો લો એ એવા સાધુઓને હું નમસ્કાર કરું છું જેને આત્માની દશા સાધી છે આત્માને થોડો થોડો પ્રાપ્ત કર્યો છે અને સીધા થયા છે અને સરળ થયા છે સાધુ છે બરોબર આખો મંત્ર થયો

હવે આ એકલો મંત્ર બોલે તો એને સંયસ્ત મંત્ર કહેવાય છે જેને સંસાર સાથે લેવા દેવા ના હોય અને એકલો મંત્ર બોલે તો ચાલે આપણે બધા સંસારમાં છે ને એટલે બે બીજા ઓમ નમો ભગવતે વાસુદેવાય જેઓ નારાયણ થયા છે એવા વાસુદેવ ભગવાનને હું નમસ્કાર કરું છું આ શરીરને નર કહેવાય શું કહેવાય નંદ ભગવાન છે નારાયણ કહેવાય એટલે નર નર હોવા છતાંય અંદર નારાયણને પ્રાપ્ત કર્યા છે એવા વાસુદેવ ભગવાનને હું નમસ્કાર કરું છું અર્ધક ચક્ર નવ વાસુદેવ થાય કેટલા થાય નવ એમાં લાસ્ટ કૃષ્ણ ભગવાન થયા એટલે આપણે એમને યાદ કરીએ છીએ રામની સાથે જે લક્ષ્મણ હતા એ પણ વાસુદેવ હતા શું કહેવાય એટલે એવા નવ થાય કુલ એટલે ખાલી ઓમ નમો ભગવતે વાસુદેવ બોલીએ એટલે નવ એ નવ વાસુદેવને આપણા નમસ્કાર પહોંચી જાય સમજી ગયા પછી ઓમ નમ શિવાય શિલાબેન બોલો સુલોચનાબેન બોલો એટલે શું

પાણી દૂધ મિક્સ કરી કોણ શંકર દાદા હવે શિવ એટલે કલ્યાણ સ્વરૂપ શું કહ્યું કલ્યાણ સ્વરૂપ શિવ ને નમસ્કાર કરું છું જેનું પોતાનું કલ્યાણ થઈ ગયું છે ને બીજાનું કલ્યાણ કરે છે એને શિવ કહેવાય આત્મ જ્ઞાની પુરુષને શિવ કહેવાય ઋષભદેવ ભગવાન નું નામ પણ શિવ કહેવાતું એમને પણ એટલે જેને પોતાનું કલ્યાણ થઈ ગયું છે બીજાનું કલ્યાણ કરે છે એ શિવ ભગવાન કહેવાય હવે શિવ ભગવાન તો ગાળામાં શું નાખે છે આપણે રાખો ને શું વાંધો ભગવાનની નકલ કરે તો પૂરેપૂરી કરવાની શું કરવાની બધા ભગવાનની નકલ જ કરે છે ને આપણે શિવ આપણે સાફ રાખો ને કેમ રાખતા હતા આપણે પૂછવું જોઈએ ને કેમ રાખતા હતા ના પૂછી પૂછું છું ને મલ્યા નથી આ વાત બહુ સાચી હો બહુ સરસ પણ જેને ભાવ હોય ને એને ભગવાન ભેગા થયા વગર રહેતા જ નથી ગુજરાત ભાવ જે સાચો હૃદયનો એટલે અમારા કવિરાજે ગાયું છે કરીએ બતાવું છું ભાવ થકી દર્શન કરવાથી પ્રભુ પણ સન્મુખ આવી મળે શું ગાયું ભાવ થકી દર્શન કરવાથી પ્રભુ પણ સન્મુખ આવી મળે સામે આવે સબરીની ગેમ રામચંદ્ર ભગવાન ગયા ને શું હતું એની મીભાઈ મહેલ હતો ખાવાનું હતું છતાં પણ ભગવાન ગયા ને ભાવ હતો શું હતો મારા રામ આવશે જ એટલી ખાતરી હતી બધા કે ના આવે તું બિલ છુ બિલની ઘેર ભગવાન ના જાય અરે મારી ઘેરે જ આવશે શું કહે છે થાય કે તો કશું બેસવાનું નથી કે છે ભલે ભગવાન એ તો એમનું આસન લઈને આવ્યા હશે એમાં બેસશે કે જે એટલે હવે નાગ કેમ રાખતા નાગ છે ક્રોધ નું પ્રતિક છે શું છે ભગવાન ક્રોધ ને વસ કરેલો એના પ્રતિક રૂપે આ તો બાર બતાવેલું છે સિમ્બોલિક છે ખરેખર ભગવાન એ બધી વસ્તુ રાખે નહીં કુદરત ખ્યાલ આવે ક્રોધ ને વસ કરેલો ભગવાને એટલે એના સિમ્બોલ તરીકે સાપ ને મૂકેલો છે શું કર્યું છે આપડે નાક પાચન નો દૂધ નહીં પીવડાવતા બધા બધા ઋષિ મુનિઓ હોય ને એમાં જાય કારણ કે ક્રોધિત બહુ હોય કેવા હોય તમે ગજારા એટલે શરાફ આપી દે શું ખરેખર દૂધ પીવાય ડાંગ પીવડાવતા ને પછી શું પેલું રાખતા ત્રિસુર રાખતા હતા ને ત્રિસુર આપણે રાખો ને તિસુર શું લઈને નીકળવાનું જય જય શિવ શંકર કરીને શું નીકળવાનું આ ત્રિશૂળ એ બધી વસ્તુ બધી વસ્તુ સિમ્બોલિક છે ત્રિશુળ એટલે આધિ વ્યાધિ ઉપાધિ ભગવાન ને આધિ વ્યાધિ ઉપાધિ માં સમાધિ રહેતી હતી શું હતું હવે આધિ કોને કહેવાય વ્યાધિ કોને કહેવાય ઉપાધિ કોને કહેવાય બધું સમજવું પડે ખ્યાલ આવે છે સમજીએ તો જ મજા આવે કોઈ પણ વસ્તુ સમજીને કરો તો જ મજા આવે અથવા તમે મને પાસ્તા ખાવાના આપી દે મને ખબર જ છું તો મને મજા જ ના આવે પણ ખબર હોય પાસ્તા છે તો ખાવાની મજા આવે શું આવે હવે આધી એટલે શું શું કેવળ માનસિક આપણે બધું જ હોય પણ છોકરું સારું આવું છે છોકરું સાલું વાંકવું છે છોકરું સાલું વાંકું એ પજવે આપણે સરસ મચ્છરદાનીમાં સુઈ ગયા હોય બધું હોય છતાં પણ આપણું મન આપણને હેરાન કરે શું કરે એને આધી કહેવામાં આવે છે પોતે પોતાનાથી દુઃખી થાય

ખ્યાલ આવી ગયો વ્યાધિ એટલે શારીરિક દુઃખ માથું દુઃખે પેટ દુખે કમર દુખે ટોટિયા દુઃખે ટોટિયા કેવાય ને થાય એને વ્યાધિ કહેવાય શારીરિક દુઃખ એને વ્યાધિ અને ઉપાધિ એટલે બહારથી બહારથી આવી પડે શું થાય અત્યારે આપણે બેઠા કે ચલો તમારા પડી ગયા તો આપણે જવું પડે ને ઉપાધી ક્યાંથી આવી શું થાય શાંતિથી બેઠા થાય ને ઉપાધિ આવી એટલે આધિ વ્યાધિ ને ઉપાધિમાં જેને સમાધિ રહે એને શિવ ભગવાન કહેવાય સમજી ગયા ભગવાન એવી સમાધિ રહેતી હતી આંખો બંધ કરેલી સમાધિ ના ચાલે એ તો હુઈ ગયા કોને ખબર પડે અંદર હા ખ્યાલ આવે હા પેલું તો ખુલ્લી આંખની સમાધિ એવું આધિ વ્યાધિ ઉપાધિ હોય તો અંદર સમાધિ પેટનું પાણી ના હાલે ભલે એની પાછળ બધું કરે ખરા પણ એના ઉપાય કરે પણ તો પેટનું પાણી ના આલે એને અધિવ્યાધી ઉપાધિમાં સમાધિ કહેવાય એટલે ત્રિશૂળ એટલે મૂકવામાં આવ્યું ખ્યાલ ત્રિશૂળ એટલે મન વચન કાયા આપણી પાસે મન છે વાણી છે ને શરીર છે એ ત્રણ હોવા છતાં પણ કોઈને તમે નુકસાન ના કરો તો તમે સિવ કહેવાઓ શું કહેવાય આપણે બધન ત્રિશૂળ માર મારો જ કહી રાખો દાડો છેવટે વાણી થી મારીએ ત્રિશૂળ કાં તો મનથી મારીએ છે વહેલ્યું આપણી કશી મનથી માર્યું શું કહેવાય ને મનથી પાપ બહુ વધારે લાગે બોલી દો એનું ઓછું છે કારણ કે સામે રિઝલ્ટ મળી જાય તમે કંઈ પણ બોલો એટલે ના મળે હા એનું રિઝલ્ટ જ મળે જે તે છોકરા પર ગુસ્સો કરે તને એક લાભો લે તરત રિઝલ્ટ મળી ગયો ને શું થયું પણ મનથી વિચાર્યાનું ફળ આવતા જન્મમાં આવે શું આવે હા એટલે કહ્યું દાદા ભગવાને કે મનથી કરેલું પાપ એ તરવાલથી મારવા કરતાં પણ વધારે છે શું કહ્યું એટલે આવી રીતે આતિસુળ આવી રીતે બતાવેલું છે પછી રાખોડી ચોપડે છે ને શંકર ભગવાન કેમ એ વખત પાવડર નહીં હોય નહીં શું છે કે શીલાવેન એ વખત પાવડર નહીં હોય નહીં ભગવાન એટલે રાખોડી રકાડતા હતા આ બધી વસ્તુ પાછળ રહસ્ય છે રાખોડી એટલે કહેતા હતા કે આ શરીર ગમે ત્યારે રાખોડી થઈ જવાનું છે માટે શરીર જીવે છે ત્યાં સુધી તમારું કામ કાઢી લો શું કે છે એટલે આ બધું બતાવી છે વસ્તુ ડમરું બે બાજુ વાગે ને એટલે ડમરું એટલા માટે રાખ્યું છે કે તમારો વ્યવહાર અને નિશ્ચય બંને બેલેન્સ ચાલવો જોઈએ અત્યારનું જીવન છે ને અંદરનું જીવન બંને બેલેન્સ ચાલે તો એ ડમરું ડમરો રૂપે બતાવેલું છે વ્યવહાર અને નિશ્ચય નિશ્ચય એટલે આત્મા અને વ્યવહાર એટલે બહારનો ભાગ બંને બેલેન્સમાં ચાલવા જોઈએ શું થયું તો આપણે વ્યવહારમાં પડે એટલે વ્યવહારમાં જ હોઈએ કોઈ નિશ્ચયમાં પડ્યું તો નિશ્ચયમાં જ હોય પણ ભગવાન વ્યવહાર અને નિશ્ચયમાં બેલેન્સમાં હોય એનું નામ ભગવાન શું કહ્યું વ્યવહારને જરા પણ તરછોડે નહીં ભગવાન વ્યવહારને બરોબર જે જેવો અભિનય આવ્યો હોય એવો અભિનય કરે ભગવાન મુગટ પહેરવાનો હોય તો ભગવાન મુગટે પહેરે શું થયું પહેલા પણ અંદર અંદર પોતે હોય ભગવાન અંદર પોતાની અંદર હોય પહેરીને પણ બધું બહાર નાટક જ કરે શું કરે નાટકીય કરે બધો ભાગ વ્યવહાર બધો નાટકીય હોય એમનો ને આપણે દર અસર કરીએ શું કરીએ છીએ અસર એટલે અહીં ફસાયા છે આપણે એટલે આ શરીર રાખોડી કામ કાઢી લો અંદરનું કામ કાઢી લો દરેક ભગવાને પોતાનું અંદરનું કામ કાઢી લીધેલું એટલે એમને ભગવાન કહેવાય શું કહેવાય હા એટલે આપણે એમને માનીએ છીએ હવે આપણે ભગવાનના દર્શન કરવા જઈએ તો શા માટે કરવાના બોલો

અને વંદન કહેવાય દર્શન ના કહેવાય દર્શન એટલે જેમ છે તેમ દેખાવું ધારો કે આપણા સુનિતાબેન હોય આપણને તમને લડે તો તમને જેમ છે તેમ ના દેખાય એ લડે છે દેખાય ને જેમ છે તેમ દેખાય એટલે શું તો કે એ વડે એ વળતા આપણને નથી મારું કર્મ એને લડાવડા હોય શું થાય છે એટલે જેમ છે તેમ દેખાયું કહેવાય ને જેમ છે તેમ દેખાય એટલે પ્રોબ્લેમ ના થાય આ જેમ છે તેમ નથી દેખાતું એટલે પ્રોબ્લેમ થાય છે શું થાય છે હા સમજાયું દર્શન એટલે જેમ છે તેમ દેખાવું તે કે ભગવાનનું વિઝન દર્શન બિલકુલ ક્લિયર હતું એટલે ભગવાનને કહ્યું કે ચલો તમારે વનમાં જવાનું છે દર્શન ક્લિયર હતું કે મારા કરવાનું ફળ આવ્યું શું આવ્યું એટલે ભગવાનને જરા પણ ઊંચું નીચું ના થયું રામ ભગવાનને ગયા આરામથી ચૌદ વર્ષ આપણે તો ચૌદ દિવસ ક્વોરન્ટાઇનમાં રહેવાનું હતું ને તો તકલીફ થઈ ગયેલી ચૌદ વર્ષો લાગતા હતા એક એક દિવસ કાઢતા કાઢતા નતું લાગતું એટલે ભગવાને ચૌદ વર્ષ કેમના કાઢ્યા હશે વિચાર કરો આ મોટા મોટું તપ આ કહેવાય ભગવાન હવા હોય એટલે શું કેતા શિવ ભગવાનની વાત ચાલતી શિવ એટલે કલ્યાણ સ્વરૂપ પોતાનું કલ્યાણ થઈ ગયું છે બીજાનું કલ્યાણ કરે ને શિવ કહેવાય હમ પોતાનું કલ્યાણ એટલે શું કે કોઈ પણ વસ્તુમાં પોતાની અંદર જરા પણ મન ના બગડે એટલે સમજવાનું પોતાનું કલ્યાણ થઈ ગયું છે આપણું મન ઘડીએ ઘડીએ બગડે શું થાય છે વારે વારે આપણું મન બગડે બોલો કોઈ આપણે કઈ જગ્યાએ માન ગયા માન ના આપીએ તો મન બગડે જોન છે વેલ્યુ છે આપણી કઈ જવાની તરત જ અંદર થાય ભલે ભાઈ બેહીએ ખરા પણ આ મોલ અટકાવીને બે પાછા હા માન ના આપ્યું ને એટલે જાણે કોઈ જતું રહ્યું એમ બેહીએ શું થાય ખ્યાલ આવે છે અમિતભાઈ એટલે આપણા દુશ્મનો આપણને પજવે છે અંદર છે ને હેરાન કરે છે ને આપણને લાગે કે અમિત હેરાન કરે છે શું લાગે એવું થાય દરેક ને વ્યક્તિને આવું દેખાય છે હવે ખરેખર દરેક વ્યક્તિમાં ભગવાનના દર્શન કરવાના છે એ થાય તો ખરેખર દર્શન થયા કહેવાય ને દાદા ભગવાન પાસેથી એ પ્રાપ્ત થતું હતું બીજાની અંદર ભગવાનના દર્શન થાય એવું જ્ઞાન એટલે આ સુનિતાબેનનું કહેતો તમારે મારે તમને આપવું છે એ જ્ઞાન કે બધાના દર્શન થાય ભગવાનના અત્યારે સારી જ ક્રિયા બહુ સરસ કરે છે પણ સાથે સાથે ભગવાન દર્શન થાય ને તો કામ પૂર્ણ થઈ જાય શું થઈ જાય પૂર્ણ થઈ જાય અમે વાત કરીએ ભગવાન ના દર્શન જોઈને વાત કરીએ તમારી અંદર તો જ તમારી અંદર આ વાત ઘૂસે નિક ના ઘૂસે જ્યાં સુધી ભગવાન ના દર્શન થતા નથી ત્યાં સુધી તમે ગમે તેટલી વાતા કરો કથા કરો કશું વ્યક્તિને પહોંચતું નથી ખાલી તમે આયા કાનની કાનનો વિષય પતેનું ઘેર પતી પતિ એવા ને એવા જોયેલા મૂળા જેવા કેવા એક શબ્દ અંદર ઉતર્યો ના હોય પેલા ભાઈ નો ફાયદો થઈ ગયોનો કશું આવ્યું નહિ એટલે દાદા ભગવાન પરિણામ પામે એનું નામ ધર્મ શું કહ્યું કોઈ જગ્યાએ પડવા ના દે આપણને એનું નામ ધર્મ આપણને ધરી રાખે એનું નામ ધર્મ જ્યાં ધર્મ હાજર નથી તો એ ધર્મ ના કહેવાય પ્રસંગો પાત ધર્મ હાજર થવો જોઈએ શું થવો જોઈએ ધારો કે આપણને અમિતભાઈ બોલ્યા તો આપણને હાજર થવો જોઈએ ધર્મ શું કે આ મારા કર્મને લીધે એમને બોલવું પડે છે એમને બોલવું નથી પણ મારું એવું કર્મ વાંકું છે એટલે એમને બોલવું પડે છે આ ધર્મ હાજર થયો કહેવાય તો બોલે તો સેના બોલ બોલ કરો છો

બાર તો એવું ચાલે છે ને ધોવું જ પડે છે હા અહી હજુ કોઈ મળી જાય છે આપણે પણ ત્યાં તો નથી મળતું બાર બીજી તો એટલે પછી એવા છેલ્લું આવ્યું જય સચ્ચિદાનંદ એ કોઈ વ્યક્તિનું નામ નથી એ આત્મ સ્વરૂપ છે શું છે આપણું આત્મ સ્વરૂપ શું છે તો કે સચ્ચિદાનંદ સ્વરૂપ છે આ સચ્ચિદાનંદ ત્રણ અર્થમાં વહેંચાયેલું છે સચિત અને આનંદ એ ત્રણ ભેગા થાય ત્યારે એને સચ્ચિદાનંદ સ્વરૂપ કહેવાય તો સત એટલે શું સત્ય નહીં સત્ય હંમેશા વિનાશી હોય કેવું હોય વિનાશી સત્ય અસત્ય થઈ જાય સત એટલે આત્માને સત કહેવાય છે શું કહેવાય છે પરમેનન્ટ વસ્તુ કાયમની વસ્તુને સત કહેવાય છે ખ્યાલ આવે આત્માને સત કહેવાય સત્ય વસ્તુ એ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે શું છે જેવી રીતે ગુજરાતમાં દારૂ પીવો એ અસત્ય કહેવાય અને મહારાષ્ટ્રમાં પીવો એ સત્ય કહેવાય એટલે સત્ય અમુક કાર્ડ પૂરતું હોય શું હોય બીજે ના ચાલે જે તો એનો રેન્ડ હોય તો ઇન્ડિયામાં લઈ જાવ તો ના ચાલે ખ્યાલ આવે રૂપિયા લો તો ના ચાલે એટલે તહીં સત્ય છે અહીં અસત્ય થઈ જાય શું થઈ જાય એટલે સત્ય હંમેશા વિનાશી ટેમ્પરરી એડજસ્ટમેન્ટ હોય હંમેશા ને સત એ પરમાનન્ટ હોય આત્મા પરમેનન્ટ છે ચિત્ત એટલે જ્ઞાન અને દર્શન બે શબ્દ વપરાય જ્ઞાન અને દર્શન ચિત્તની અંદર આ બે ગુણ છે જ્ઞાન અને દર્શન તો હવે આપણે ચિત આપણી અંદર છે એટલે આપણે અહીં બેઠા હોય ને તો આપણે આપણું ગુજરાતનું ઘર જોવું હોય તો આપણે બેઠા બેઠા જોઈ શકીએ કે અહીંયા કિચન છે અહીંયા બેડરૂમ છે અહીંયા એ ચીત જાય બહાર કોણ જાય મન બહાર જતું નથી આ શરીરની બહાર ચિત બહાર જાય છે ને ચીત ક્યાં જાય તો એને જ્યાં રસ પડે ઇન્ટરેસ્ટ પડે ત્યાં જાય બીજી જગ્યા નહીં જાય ધારો કે એમને મેચ મેચમાં રસ હોય ને તમને બિલકુલ ના હોય જેવું મેચનો અવાજ અમરશે ને તેમનું ને તમારું નહીં જાય કેમ તો કે તમને રસ નથી એટલે જ્યાં ત્યાં જવું પડે ખ્યાલ જે તમે હવે ચિતને ચિત ખરેખર એકાગ્ર થવું જોઈએ શું થવું જોઈએ તો આપણે મનને એકાગ્ર કરવા જોઈએ શું કરીએ છીએ ચિત એકાગ્ર થવું જોઈએ હવે ચિતને જ્ઞાન થકી બંધાય શું થાય એ ચિત્ત જ્ઞાન થકી હંમેશા બંધાય તો તમને સનાતન વસ્તુનું જ્ઞાન થાય આત્માનું તો ચિત એની મેરે તમારી અંદર જ રહે હવે બહાર જવાનું કારણ શું છે કે છે 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 એટલે જાય શું શુદ્ધ થાય તો પોતાના આત્મા સિવાય ક્યાંય ના જાય ને જ્યારે જ્ઞાન અને દર્શન શુદ્ધ થાય તો આનંદ એની મેરે વર્તાય એટલે સચિત અને આનંદ શબ્દ વપરાયેલો છે ને આનંદ એ કાયમની વસ્તુ છે અને શાંતિ એ મનની છે શું છે ઘરે કાર્ય અશાંતિથી જે કહેવાય નહીં પણ આનંદ કાયમ ન હોય તમારા આત્માનો આનંદ કાયમ ન હોય કોઈ પણ સંજોગોમાં એ આનંદ જાય જ નહીં કોઈ લડે કોઈ આપણો અપમાન કરે તો આપણો આનંદ ના જાય એ સાચો આનંદ છે ખ્યાલ આખો મંત્ર મેં સમજાયો હવે આગળ વાત કરો ચાલો મંત્રની સમજણ પડી આમાં કોઈ પણ ધર્મનું કશું આવ્યું બસ એટલા બધો પોતાનો જ મંત્ર છે આખો હવે આપણે મનુષ્ય તરીકે આવ્યા છે તો સાના માટે આવ્યા છે જે આપણે અહીંયા બધા આવ્યા બધા તો સાના માટે આવ્યા લગન માટે બરોબર જે આવે છે લગ્ન કોઈ ને કોઈ હેતુ હોય છે ને તો આપણો મનુષ્ય જન્મનો હેતુ શું સાના માટે આવ્યા છે બોલો જે આવડે ફેંકા ફેંક કરવાની હાચું પડે તો હાચું જે ત્યાં પરીક્ષા આપવા જઈએ છીએ ને આપણે તો અમુક વસ્તુ નથી આવડતી ને તો આપણે જ્યાં ટીક નથી આપણે અલ્લાહ અસરત કરી દઈએ છીએ આમ શું કરીએ છીએ ના આવડે ત્યાં તો આપણે મનુષ્ય જન્મમાં આયા મનુષ્ય જીવનમાં મનુષ્ય જીવનમાં આપણે એક વિચારક શક્તિ આપેલી છે હા વિચારક શક્તિ ચાલો તમે શું કસી લાવે છો માટે આયા છે હેતુ શું આયા આવવાનો હેતુ શું એક એક કર્મ બરાબર પછી તમે સારા કર્મ કરો આપણે કર્મ હોય કે ના મને પૂછો સહી દવા બોલો કેમ આયા છે આપણા જીવનમાં નાના માટે આયા છે શું જોઈએ છે

ભગવાન નું કામ શું જો જો સુધી આપણે જાણ્યું નથી આટલી ઉંમર થઈ ગઈ તોય કોઈ બી આત્માને દુખ નિયા ભગવાન એમ કે તુંને અહીંયા મે મોકાયલા તે હું કરવા મોકાયલા ને તમે કરો હવે સાંભળો ભગવાન કોઈને મોકલતા નથી આપણો કર્મ આપણે લઈ આવી છે કોણ લઈ આવી છે સમજી जाओ કર્મ સિવાય કશું જ નથી કોઈ લાવનારું નથી કોઈ લઈ જવાનું નથી જ્યાં સુધી કર્મ છે ત્યાં સુધી આવવું પડશે ને કર્મ પૂરા થયા તો મુક્તિ સમજી જવાનું જે તે બેંકમાં આપણું ડેબિટ કે ક્રેડિટ હોય તો બેંકમાં જવું પડે પણ ડેબિટ અને ક્રેડિટ ખલાસ થઈ ગઈ તો બેંકમાં કોણ જશે બોલો ને બોલતા બેન કોઈ ના જા એટલે આપણે આ સંસ્થાનમાં કેમ આવવાનું છે કાં તો પુણ્ય પડ્યું છે કાં તો પાપ પડ્યું છે એટલે આવવું પડે છે બે ખલાસ થઈ ગયા તો તમારી મુક્તિ થઈ ગઈ પરંતુ મુક્તિ થવા માટે શું કરવું પડે મુક્તિ થવા માટે શું કરવું પડે જો તમને એક વાત કહી દઉં પુણ્ય કરો તો પુણ્ય ભોગવવા આવવું પડે સારા ઘરમાં જન્મ થાય બધી ફેસિલિટીઓ મળે આપણે આવું હીટરની જરૂરત હીટર મળી આવે ખ્યાલ એસીની જરૂરત એસી મળી આવે એ બધું પુણ્ય છે બધી સુખ સગવડ મળે ભૌતિક સુખ સગવડ અને પાપ હોય તો આપણે ઈચ્છા હોય તો અત્યારે એકદમ ગરમી લાગતી સારું એસી જ બગડી ગયું હોય શું કરવાનું અત્યારે બહુ ઠંડી લાગતી હોય તો હીટર જ ના ચાલતું હોય એ પાપ કહેવાય બધું શું કહેવાય આપણી ઈચ્છા મુજબ ના થાય બધું પાપ અને આપણી ઈચ્છા મુજબ થાય બધું પુણ્ય પણ જ્યાં સુધી પુણ્ય છે જ્યાં સુધી પાપ છે ત્યાં સુધી જન્મ અવશ્ય છે જ પુણ્ય પાપ બંને ખલાસ થાય ત્યારે મુક્તિ છે સમજાયું આ પુણ્ય કેવી રીતે બંધાય અને પાપ કેવી રીતે બંધાય શીલાબેન થોડી વાર બેસ ને આપ્યું નથી કશું પણ વિચાર આવ્યો તોય પણ તમારું પુણ્ય ચાર થઈ ગયું અને કોઈને દુઃખ દેવાનો વિચાર આવ્યો તોય પણ પાપ જ ગયું આપ્યું કે ના આપ્યું દુઃખ એને જોવાનું ખાલી અંદર અંદર થયું ને કે એને જોઈ લઈશ અને બતાવી દઈશ અમે ગમે તેવા નથી કંઈ પણ કોઈને દુઃખ દેવાનો વિચાર આવ્યો એટલે પાપનું ઉપાર્જન એની મેરેજ થઈ જ ગયું સમજી જવાનું એટલે ભગવાન કે આ બધી વસ્તુને ધોવી પડે આવું અંદર થાય ને અંદર માફી માગી લેવી પડે અંદર કે ભગવાન મારે આવું નહોતું કરવું છતાં પણ આવો વિચાર આવ્યો છે તો મને માફ કરી દેજો તો ધોવાઈ જાય શું થાય હા સમજાયું આ રીતે ધોઈ નાખવું પડે અને જયારે પણ વિચાર આવે જેવી રીતે આપણું કિચન તમારા ઘરમાં છે કિચન પણ બધું આપણે બરોબર કંટાળ્યા હોય તો સાફ કર્યા વગર હોઈએ છે ને હે આમ થાકેલા થાકેલા છે તો આમ આમ કરીને કરીશું પણ આપણે સાફ કરીશું આપણે રાત્રે કરીને સુઈ જઈશું એકદમ ક્લીન હવે આપણું અંદરનું રસોડું બગડે કે ના બગડે અંદરનું અંદરનું તો બગડે જ ને તેને સાફ ક્યારે કરીએ છીએ

પશ્ચ્યાતા પેલી ટેકનિકલ ભાષા છે પ્રતિકમણ એ ટેકનિકલ ભાષા છે ને સાદી ભાષા આપણે બધા સાદી કરેલી ને એટલે સાદી ભાષા બોલવાની કેવી કરવાની ટેકનિકલ નહીં બોલવાની સમજાય છે એટલે દરરોજે સાફ કરીને સુવું પડે તો અંદર ભગવાનનો ધર્મ કર્યો કેવાય દર્શન શબ્દ ખબર પડ્યો તમને શું

ખ્યાલ મારે તમારી અંદર ભગવાનના દર્શન કરવા જઈને ભગવાન થાય એ તમારું દર્શન શુદ્ધ કહેવાય કેવું કહેવાય એની જગ્યાએ હું સુનિતાને જોઉં તો મારું અશુદ્ધ દર્શન કહેવાય દર્શન જેટલું ચોખ્ખું એટલું તમને આનંદ વર્તાય દર્શન જેટલું ચોખ્ખું એટલું સમજાય દર્શન બહુ મોટી વસ્તુ છે આપણે બહુ નાની ભાષામાં એને લઈ ગયા છે અત્યારે તો કે આ આપણે દરરોજ ભગવાનની પાસે બેસીએ દર્શન કરીએ બધું કરીએ તો કે ભગવાન પાસે શું માગવાનું આપણે શું માગીએ છીએ એટલે આપણે જે જે ખૂટું એ માગીએ છીએ સમજી ગયા જો આમ જો ધારો કે છોકરી ના લગ્ન ના થતા મોટી થઈ ગયું હોય ભગવાન જરા જો ને ધ્યાન આપજો ને જરા કોઈ એવો હારો મુરતી મળી જાય મને જેવો મૂર્તિઓ મળ્યો છે ભલે મને ના ગમતો હોય પણ એને ગમતો મુર્ત્યો ભેગો કરી આપજો આવું બધું માગીએ ખરા આપણે શું કરીએ જરા લક્ષ્મીની તકલીફ હોય તો ભગવાન જરા જોજો ને પછી ઘર આપણું નાનું હોય તો જરા ભગવાન જરા મોટું કરી આપજો ને ભગવાન કે મારી પાસે ઘર નહીં તમને ક્યાં આપવું કહે છે શું છે હું આ બધાથી છૂટીને બેઠો જે વસ્તુ તમે એ માગો છો ને મારી પાસે શું વસ્તુ છે એની તમને ખબર નથી કે શું કહ્યું તો કે ભગવાનની પાસે શું વસ્તુ છે તો કે સનાતન સુખ છે જે સુખ આયા પછી ક્યારે ન જાય એવું છે આ તો બધા ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે શું છે ના શરીરે ટેમ્પરરી છે ને કે કાયમનું છે ટેમ્પરરી એડજસ્ટમેન્ટ ઓલ ધીસ રિલેટિવ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ એને યુ આર પરમેનન્ટ શું કહ્યું દાદા ભગવાને શું થયું ગુજરાતી એનું

દાદા ભગવાન કે અમે વાંચેલું નહીં બોલતા એ ને બોલીએ છીએ વાંચેલું ના હોય કૃષ્ણ બોલે અનુભવ સિવાય કોઈને વાત પહોંચશે નહીં ગમે તેટલી કરશો તો તમારા અનુભવ ની વાત કહો શું કહ્યું અનુભવી હોય તો અનુભવ વાત હોય તો તમારા હૃદયસ્ત થાય હૃદયમાં નહીં ઉતરે હાભર્યું કાનદિન પછી પતી ગયું શું થયું તો કે ભગવાન પાસે કાયમનું સુખ માંગવા જેવું છે શું છે કાયમનું પરમેનન્ટ સુખ ભગવાન તમે જે સુખ લઈને બેઠા છો એવું જ સુખ મને આપો ને જો મેઇન પ્રોડક્ટ પ્રાપ્ત થાય ને એટલે બાય પ્રોડક્ટ એની મેરે મળે શું કયું બોલો મેઇન પ્રોડક્ટ પ્રાપ્ત થાય એટલે બાય પ્રોડક્ટ એની મેરે મળે આપણે મેઇન પ્રોડક્ટની ખેતી કરીએ છીએ કે બાય પ્રોડક્ટની કરીએ છીએ બરોબર આપણે ઘઉંની ખેતી કરીએ તો ઘાસ લેવા જવું પડે કે એની મેરે મળે

બાય પ્રોડક્ટમાં જ હોય આખો માય મેઇન પ્રોડક્ટમાં જ હોય ભગવાન આખો દિવસ તો બાય પ્રોડક્ટ એની મેરે મળ્યા કરે એમને શું થાય ભગવાન જ્યાં જ્યાં ગયા ને બધા એડજસ્ટમેન્ટ મળ્યા છે એમને રામ ભગવાન ભલે ઘર નીકળ્યા પગ ધોનારો મળ્યા કીવટ ને બધું હરીધર રાખનારા મળ્યા આગળ ગયા તો આગળ બધું આગળ આગળ બધું મળતું જ જાય એમને ને આપણે બધું હોદવું પડે શું કરવું પડે બધે જે જ્યાં જ્યાં તો હોદવું પડે કોઈ લગ્નમાં ગયા તો ખાલી ખુરશી હોદવી પડે શું કરવું પડે ને ભગવાન આવવાના સોફા સેટ બસ તો તૈયાર થાય મૂકી આપણે ના કરીએ કેવો વૈભવ હોય ભગવાનનો અંદર જે રહે છે આત્મામાં એને વૈભવ એની મેરેજ મળે સમજી એને લેવા જવાની જરૂર ના પડે આવી જ જાય સમજાઈ જાય એટલે બહુ જાણવા જેવું વિજ્ઞાન છે આ એટલે અંદરના ભગવાનને પ્રાપ્ત કરવા માટેનું આપણું જીવન છે ને મનુષ્ય જન્મમાં જ થઈ શકે છે બીજી કોઈ ગતિમાં નથી થઈ શકતું કારણ કે મનુષ્ય પાસે એક વિશેષ સત્તા છે શું કે જૂનું કર્મ ભોગવાય છે અને સાથે સાથે નવું કર્મ બંધાય છે જોડે જોડે ને એટલે ચાર ડિસ્ચાર્જ બે સાથે છે શું છે જ્યારે જાનવર ગતિ દેવ ગતિ અને નર ડિસ્ચાર્જ જ છે શું છે અહીંથી જે ગુના કરેલા એ ત્યાં જ ભોગવવાના છે એ ચાર્જ નથી થતું એમનું ચાર્જ અહીંયા જ થાય છે કેમ ચાર્જ થાય છે તો કે હું ખુશમાં છું એવું ભાન છે એટલે ચાર્જિંગ થાય ખોટી જગ્યા ઉપર છો તમે કારણ કે ખુશમાં તો આપણું નામ છે પણ આપણે ખુશમાં થઈને જ બેસી ગયા શું થઈ ગયા છે એટલે દુખમાં રહીએ છે શું થાય છે એટલે ખુશમાં એ આપણે ઓળખવા માટેનું એક સાધન છે જે રીતે આપણી દુકાન હોય બરોબર આપણી શોપ હોય એનું નામ હોય ખુશમાં નામ હોય રહીએ ખુશમાં અહીંયા આવે અથવા તો શ્રી શ્રીજી ટેલર્સ હોય એ શ્રીજી ટેલર્સ અહીંયા આવે

ને ભગવાન હું આ જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થવું એવું મને કંઈક કરી આપો હા બાકી આ તમે જે જે જીવન જીવો પરોપકાર માટે બહુ બહુ મોટી વસ્તુ છે બીજા ખુશ થાય છે ને તમારાથી કે એમના હાથની રસોઈ છે આ છે બધું બહુ સુપર એમ એટલે એનાથી તમને પરોપકારી જીવન કહેવાય કેવું કહેવાય પરોપકારી ધીમે ધીમે કરતા પોતાનું જીવન આખું પ્રાપ્ત થાય શું થાય ખ્યાલ આવે છે

બીજે જતો રહે જ્યાં જવાનું છે ત્યાં રાઈટ એટલે શું છે જો તમને એક બહુ સરસ વસ્તુ સમજાવું છું ધારો કે આપણી અંદર ત્રણ ત્રણ વસ્તુ છે ત્રણ વસ્તુ શું કહેવા માંગતો હતો હું આપણી અંદર ત્રણ શરીર છે કેટલા એક નથી ત્રણ શરીર છે કયું શરીર પહેલા આ સ્થૂળ શરીર કહેવાય સ્થૂળ શરીર પછી અંદર જે સારું ખોટું સારું ખોટું થાય ને એ સૂક્ષ્મ શરીર કહેવાય શું કહેવાય અથવા તો એને કોઝલ બોડી કહેવાય અંદર કોઝ પડે છે નવા સારું ખોટું થયું ને સારું થયું તો સારું કોઝ થયું અને ખરાબ થયું ખરાબ કોઝ થયું અને ત્રીજી છે ઇલેક્ટ્રિકલ બોડી જેને તેજસ શરીર શાસ્ત્રની ભાષામાં કહેવાય છે તો કે જ્યારે અહીંયાથી આ શરીર મરી જાય છે ત્યારે સ્થૂળ શરીર એનું એ પડી રહે છે ને તમે જે કોઝલ બોડી બનાવીને એ જ્યાં જવાનું છે ત્યાં જાય એને લઈ જનાર કોણ તો ઇલેક્ટ્રિકલ બોડી અથવા તો તેજસ શરીર એને ત્યાં લઈ જાય જ્યાં જવાનું હોય ત્યાં જ્યાં એનું ચિત્રામણ કર્યું હોય જ્યાં એને ત્યાં લઈ જાય ને ત્યાં જાય એટલે એને સ્થૂળ શરીર પાછું મળે જન્મ થાય એટલે ત્રણ શરીર છે આપણી પાસે કેવા કહેવાય એક સ્થૂળ શરીર પછી એક કોઝલ બોડી કારણ શરીર છે કારણ શરીર અને ત્રીજું છે ઇલેક્ટ્રિકલ બોડી ઇલેક્ટ્રિકલ બોડીને લીધે તો આપણે હલતું ચાલતું રહે છે નહીં કે રહે ખ્યાલ આવ્યો આપણને બહાર નથી કે આ ઘરમાં જવું આમાં જવું આપણું ઘર છે આમ છે ઇલેક્ટ્રિકલ બોડી કામ કરે છે આપણી અંદર એટલે આ ત્રણ શરીર છે એટલે બે શરીર જ્યારે આત્મા અહીંયા મરી જાય છે ત્યારે સ્થૂળ શરીર અહીંયા પડી રહે છે અને પેલું બે શરીરને લઈ જવાનું કામ તેજસ શરીર અને ઇલેક્ટ્રિકલ બોડીએ સૂક્ષ્મ કારણ શરીર જે હોય એને લઈ જાય ને ત્યાં કારણમાં રૂપાંતર થઈ જાય શું થઈ જાય ઇફેક્ટ આવે ત્યાં કર્મનું ફળ આવે કોઝલ બોડી એટલે કર્મ અને પેલી ઇફેક્ટિવ બોડી કર્મનું ફળ આખી જિંદગી આપણા કર્મનું ફળ ભોગવી રહ્યા છે અને કર્મનું ફળ ભોગવતી વખતે અંદર જે સારું ખોટું થયું તે આવતા જન્મનું કર્મ હવે એ બંધ થવું જોઈએ કોઝ બંધ થાય તો જ ઇફેક્ટ બંધ થાય શું થયું ખેલા એટલે કોઝીસ બંધ કેવી રીતે થાય તો કે હું આત્મા છું એવું તમને ભાન કરાવનાર કોઈ મળે ત્યારે આપણું કોઝીસ બંધ થાય એ કોઝ બંધ ના થાય ત્યાં સુધી આ જન્મ મરણના ચક્કર ચાલ્યા જ કરે સમજાય છે એટલે કોઝલ બોડી બંધ થવી જોઈએ કારણ શરીર બંધ થવું જોઈએ એટલે હું જ્યાં સુધી હું ખુશમાં છું ત્યાં સુધી કારણ શરીર બનવાનું જ ગમે તે કરો તો ઊંઘમાં પણ કર્મ બંધાય કારણ કે ઊંઘી ઊંઘી કેવી રીતે જીએ છે હું ખુશમાં છું એમ કરીને ખરા પણ આપણને પોતાના સ્વરૂપનું જ્યારે ભાન થાય હું આત્મા છું અને આ તો શરીરનું નામ છે એટલે બંને આત્મા અને અનાત્મા અલગ થાય ત્યારે તમે નવું કર્મ બંધાતું બંધ થાય અને જૂના કર્મો તમારા ભોગવાઈ જાય ત્યારે મુક્તિ થાય તો કે જૂના કર્મ કેવી રીતે ભોગવવાના તો કે આપણે આત્મા આપણને આત્મા જે પ્રાપ્ત થયો એની હાજરીમાં ભોગવવો પડે એની જાણમાં ભોગવવો પડે તો એ ખલાસ થાય નીકળ ના થાય ખબર પડી થિયરી બોલતા નથી શું પડી થોડે આમ શબ્દો સમજાવો ને તમને જે રિયલાઈઝ થાય

અર્જુન ને જીવતા જાગતા મળેલા મૂર્તિ વાળા નથી મળ્યા છે ગૌતમ સ્વામી ભગવાન સમજાયું આટલી થિયરી વસ્તુ અંદર આત્માને અનાત્માને અલગ કરવા માટેની ક્રિયા દાદા ભગવાન પાસે હતી શું હતી બંનેને એક કલાકના પ્રયોગ દરમિયાન એને સેપરેટ કરી આપતા હતા આઈ અને માય જ્યાં સુધી આઈ અને માય સાથે છે ત્યાં સુધી જન્મ છે આઈ વિથ માય જીવાત્મા આઈ વિધાઉટ માય પરમાત્મા આઈ માય છૂટું થાય તો તમે પોતાની સીટ ઉપર આવી શકો ને પોતાની સીટ ઉપર જ્યાં સુધી ના આવો ત્યાં સુધી મુક્તિ નથી અત્યારે આપણે બેઠા છે અજ્ઞાન ની સીટ ઉપર બેઠા છે સની હું આ ખુશમાં છું અજ્ઞાન કહેવાય ને હું આત્મા છું એવું ભાન થયું એને ખરેખર સીટ ઉપર બેઠા ને ખરેખર સીટ ઉપર બેઠા તો તમારી મુક્તિ નિશ્ચિત થઈ ગઈ સમજાયું આ થિયરી બધી અમિતભાઈ હા હવે કઈ આગળ પૂછવું હોય તો બોલો એટલે દાદા ભગવાન કહેતા હતા કે હું દાદા ભગવાન નથી શું કહેતા હતા ભગવાન તો અંદર પ્રગટ થયા છે એ છે આ તો જ્ઞાની પુરુષ છે શું છે જ્ઞાની પુરુષ જ્ઞાની પુરુષ એટલે શું જેને દુનિયામાં કઈ પણ વસ્તુ જાણવાની બાકી નથી શું કહ્યું કઈ પણ જાણવા વર્લ્ડની ઓબ્ઝર્વેટરી કહેવાય જ્ઞાની એટલે શું કહ્યું શું થાય ઓબ્ઝર્વેટર ગુજરાતી શું થાય દાદા કે વર્લ્ડની ઓબ્ઝર્વેટરી છે શું કહેતા હતા દુનિયાનો કોઈ પણ પ્રશ્ન એવો નથી અનુભવી સંપૂર્ણ કોઈ પણ પ્રશ્ન એવો નથી જેની પાસે સોલ્યુશન એમની પાસે ના હોય સમજીએ જેથી આપણે ડિક્શનરી કોઈ પણ શબ્દ એવો નથી શબ્દ નો અર્થ ના હોય એમ કહેવાય છે એટલે આવો દુનિયાનો કોઈ પણ પ્રશ્ન એવો નથી જેમની પાસે સોલ્યુશન ના હોય કારણ કે જ્યાં આત્મા પ્રાપ્ત થાય છે ને ત્યાં સોલ્યુશન એની મેરેજ મળતું જાય પછી સોલ્યુશન લેવા જવાની જરૂર ના પડે સમજાય એની મેરેજ આવે કારણ કે તમને સાચી દ્રષ્ટિ પ્રાપ્ત થઈ એટલે સોલ્યુશન એની મેરેજ આવે હંમેશા એટલે દ્રષ્ટિની કિંમત છે ભગવાન પાસે છે છે દ્રષ્ટિની કિંમત છે અને અર્જુનને છેવટે શું આપ્યું દ્રષ્ટિ આપી ભગવાને બધું બહુ અઢાર અધ્યાય કર્યા તો સમજણ નથી પડતી કે શું કહ્યું ભગવાન અઢાર અધ્યાય ના કરવો પડે તો ભગવાન મને સમજણ નથી પડતી કે હવે તું લાયક થયો એટલે ભગવાન કે અમારી પાસે બે વસ્તુ લઈને આવજે એક તો પરમ વિનય પરમ વિનય એટલે આપણાથી કોઈને દુઃખ ન થાય પરમ વિનય અને બીજું હું કઈ જાણતો નથી જો જાણતો હોત તો તને બધા લોચા ના પડવા જોઈએ સંસારમાં આ તો નથી જાણતો એના લોચા પડે બધા શું થાય લોચા લાપસી સુરત નો પાછો લોચો ખાવો પડે શું ખાવું પડે સુરત ના મારે એટલે ભગવાન એવા હોય ને ગમે તેવા સંજોગો આવે પણ એમને અંદર કોઈ ફેરફાર ના થાય અંદર જરાય પણ અંદર મન જ ના બગડે ને જેનું મન ના બગડ્યું એનું કશું ના બગડ્યું કેવાય શું કહ્યું મન વશ કર્યું એને ભગવાનને વશ કર્યા ભાઈ બહુ મોટી વસ્તુ છે વિજ્ઞાન ખુલ્લું ને દાદા ભગવાન તો પાછા પડ્યા છે કે આ ખૂણે ખૂણે લોકોને આટલી બધી સમૃદ્ધિ સુખ હોવા છતાં પણ સુખ નથી તો એ સુખ જગતના લોકોને વર્તાય પોતાનું સાચું સુખ એના માટે અમે બહાર નીકળ્યા છે અમારો સમય બધો એમાં જ આપીએ છીએ લોકોને સુખ થાય એના માટે બાકી અમારે બધું જે જોતું એ બધું લેવું હતું લગ્ન કરે હારી વાઈફ મળે બધું મળે પણ નથી જોયતું અમારે આવી રીતે છે આ દાદાનું વિજ્ઞાન છે દાદા અમારું આ વિજ્ઞાન છે જ્ઞાન નથી જ્ઞાનમાં બધું કરવું પડે આ ઉપવાસ કરો વ્રત કરો ત્યાગ કરો આ કરો તે કરો ખ્યાલ વિજ્ઞાનમાં કરવાનું ના હોય વિજ્ઞાન જાણવાથી મુક્તિ થાય શું કહ્યું એનું નામ વિજ્ઞાન દરેક ભગવાન પાસે વિજ્ઞાન હતું જ્ઞાન નહોતું ભગવાન ગયા પછી જ્ઞાન હોય શું હોય શબ્દ રૂપે હોય જ્ઞાન એટલે શબ્દરૂપ અને વિજ્ઞાન એટલે અનુભવ સમજી ગયા એક્સપિરિયન્સ દરેક ભગવાન એક્સપિરિયન્સ સાથે હતા સાયન્ટિસ્ટ હતા દરેક ભગવાનો આત્માના સાયન્ટિસ્ટ પેલા તો બહારના સાયન્ટિસ્ટ બધી બહારની વસ્તુઓની શોધખોળ કરે ને અંદરની વસ્તુની શોધખોળ થાય કે કેમ કરવાથી સુખી થાય કેમ કરવાથી આવું ના થાય કેમ કરવાથી આમ ના થાય એવા અંદરના આંતરિક વસ્તુઓને શોધેલી હોય છે એમણે આખી સમજે ને અત્યારે પણ હવી આપણે આત્મા અનાત્માને છૂટું પાડવા માટેની અમે અત્યારે એ વિધિ કરાવડાવીએ છીએ જેનો એક કલાકનો આખો પ્રયોગ હોય એક કલાક એમાં તમારે કશું નહીં કરવાનું ખ્યાલ એમાં તમારે કોઈ ધર્મ પરિવર્તન નથી કરવાનું જે ધર્મ કરતા હોય કરવાનું જે ગુરુને માનતા હોય માનવાનું સમજી ગયા બધું જ કરવાનું પણ ખાલી આ પોતાનું સ્વરૂપ એક જાણી લો તો પછી બીજું કર્યાનો તમને આનંદ આવશે જે કરશો એનો કારણ કે સમજીને થશે પછી શું થશે અત્યારે બધી ક્રિયાઓ કરીએ છે પણ સમજણ વગરની બધી કરીએ છીએ શું છે કોઈ પણ ક્રિયા પાછો સમજણ નથી હમણાં પૂછે કે આ શું શું છે તો ખબર નથી શું કે સમજણ સાથેની ક્રિયાનું ફળ જબરજસ્ત હોય હંમેશા એટલે સમજણ સાથેનું થશે થશે સમજાય છે ને જબરજસ્ત કામ કરે અમને અમને બહુ ગમત આનંદમાં છે અને શું કામ કરે છે અમદાવાદ વસ્તુ દાદાનું વિજ્ઞાન કામ કરે છે અંદર અમે તમે વાત કરીએ ને તો તમારી અંદર ભગવાન જોઈને વાત કરીએ છીએ સમજી જજો ને ભગવાન જોઈને વાત થાય તો તમને અંદર આમ આમ થયા કરે નિકટ ના થાય સમજી ગયા તો જ વાત પહોંચે નિકળ ના પહોંચે કોઈ દળો વાત હૃદય હૃદયસ્તો થાય અંદર વાતને પહોંચે મીડિયા જોઈએ વાતને પહોંચાડવા આ તો કૃષ્ણ ભગવાન સામે હતા તો અર્જુનનું કામ થયું ને કે ના કામ થાય ગમે તેટલું વાંચો તો કામ ના થાય સમજી જાઓ કારણ કે આટલું બધું જે બધું શબ્દ છે ને આત્મા શબ્દાથી જ છે કેવો છે એમાં શબ્દમાં સમાતો જ નથી આ તો ખાલી એક સંજ્ઞા સમજવા પૂરતું શબ્દ હોય આત્મા તો અનુભવનો જુદી વસ્તુ હોય આખી શું હોય આપણે કે ભાઈ સાંકળ ઘરી છે ઘરી છે તને એને કેવી રીતે ખબર પડે જો સવિતાબા જોયું

પણ મારી વસ્તુ સમજમાં આવતી નથી આ ભગવાન સામે હોવા છતાં પણ સમજાતું નતું આપણે ભગવાન વગર એને સમજવાની કોશિશ કરીએ શું કરવાનું હોય બહુ સાચી ભગવાન જ્યાં સુધી બેટરી ચાર્જ નથી કરતા ત્યાં સુધી સમજણ ના પડે ગમે તેટલી સહેલી વાત હોય ભગવાનની ની તો પણ નહીં પડે સમજી જાઓ ને બાકી ભગવાન ની વાતો બહુ સહેલી હોય કેવી હોય અભણમાં અભણ માણસ સમજી શકે ભગવાન ની વાત સમજી ગયા ના આ તો બધે રીતે જતા હોય ને તમને સમજણ નહીં પડે કે તમે ગેરજ બે વો કે શું કે છે ના બધું બહુ સમજદાર પાછો શું થઈ ગયો શું કે ઘણીવાર એવું કે દરેક આ ભણેલા ના હોય સમિતાભા આ તો ભણેલા છે આ તો ના ભણેલા હોય ને તમે જતા હોય બા તમે બે હો તમને નહીં સમજણ પડે કે આ તો બધી બહુ મોટી મોટી વાતો કે છે એટલે ભગવાનની વાતો મોટી હોય પણ બધા સમજાય હોય શું છે કારણ કે દરેકમાં આત્મા છે એટલે સમજાય શું કહ્યું સમજાયું એટલે આ આ દાદા ભગવાનનો એક પ્રયોગ હતો એક કલાકનો જેમાં આપણને આપણા આત્માની અનુભૂતિ કરાવતા હતા ને પછી એ કાયમ રહ્યા કરે શું રહ્યા કરે ગમે તે જગ્યા જાઓ તમે અનુભવ તમને રહ્યા કરે અનુભવ જાય નહીં ને એ અનુભવ કરવા માટે આપણું જીવન છે એ જ આપણા જીવનનો હેતુ છે કે પોતે પોતાને જાણવું એ જ હેતુ છે બીજો કોઈ હેતુ આ મનુષ્ય જન્મનો નથી ને મનુષ્ય જન્મ જોઈએ હેતુ પ્રાપ્ત ન થાય તો નિષ્ફળ ગયું ગમે તેટલું કરો ને કારણ કે આ બધી ક્રિયાઓ કેમ થાય છે તમે લઈને આવ્યા છે એટલે થાય છે ઘણા કરવી હોય તો ના થાય કે મહત્વ ઉપવાસ કરવો પણ થતો જ નથી લઈને નથી આ તો કઈ થી થાય લઈને આયા હોય તો થાય ને પેલા કે હું કરું છું શું કે જો નરસિંહ મહેતા નું નામ સાંભળેલું ને આખી જિંદગી કેટલી ભક્તિ કરેલી હમણે બોલો ને ભગવાનની પાછળ પાગલ હતા ખબર તમને અત્યારે ધારો કે એમની મહેતરાણી મહેતા હતા ને એટલે મહેતરાણી હોય ને વાઈફ એટલે હવે નરસિંહ મહેતા ના હોય એમણે કહ્યું જાઓ પૈસા ભગત આ પૈસા છૂટા કરી આવો છોકરીને ફી આપવાની છે આ ભગત ની કર્યા છૂટા કરાવવા ને કોઈ મળી ગયું ચલો ભગત અહીં ભજન છે તો પેલી ફી એ ભૂલી જાય ને બધું ભૂલી જાય ને ભજનમાં જતા રહે શું થયું ખ્યાલ એટલે એટલા બધા ભગવાનની પાછળ પાગલ હોવા છતાં પણ છેવટે શું બોલ્યા ખબર છે હું કરું હું કરું એ જ અજ્ઞાનતા સકટ ભાર જેમ સ્વાન તાણે સૃષ્ટિ મંડાણ છે સર્વ એની પેણે જોગી જોગેશ્વર કોક જાણે હવે એનું ગુજરાતીનું ગુજરાતી કોક હું કરું કરું શું કરું અહંકાર સમજી ગયા ઉતારી બિલકુલ અહંકાર નું નામ નહીં છાંટો નહીં કશું જ નહીં એને ભગવાન કહેવાય એટલે હું કરું હું કરું કે એ અજ્ઞાનતા છે શું છે જે તો કૂતરું ગાળા જે ઉભું ને લાગે મેં ગાળું ઉચક્યું શું લાગે છે અજ્ઞાનતા એને કહ્યું કે આ સકટનો નો ભાર જેમ શ્વાન એટલે કૂતરું શ્વાન તાણે સૃષ્ટિ મંડાણ જે સર્વ એની પેણે એ કોક જ એવા જોગી જોગેશ્વર હોય ને એ કોક જ જાણતું હોય બાકી કોઈને ખબર ન કે સૃષ્ટિ કઈ રીતે ચાલે છે શું છે એવા કોક આત્મજ્ઞાની પુરુષ હોય ને એ જાણતા હોય આ રહસ્ય બધા દાદા ભગવાન એક જણને પૂછ્યું કે ભગવાન ક્યાં છે બધા શું કહે ઉપર બરોબર ઉપર દાદા ભગવાન ઉપર કોઈ બાપોય નથી શું બોલ્યા ચરોતરી ભાષા મારી બાજુની ઉપર કોઈ બાપોય નથી કહે છે શું કહે છે દાદા કે બધે ફરી આવ્યા ઉપર ને આપણે પ્લેનમાં જઈએ તો વાદળા જ છે શું હોય છે બીજું હોય છે તો કે ભગવાનનું એડ્રેસ શું દાદા કે ચાલો ભગવાન છે ઉપર તેની શેરીનું નામ શું એનું પોડનું નામ શું બોલો કોઈને ખબર નથી તો આપણે જે અરજીઓ કરેલી બધી તો અરજી ઉપર ક્યારે અરજી પહોંચે સરનામું હોય તો પહોંચે ને નિકસ અરજી ક્યાં જાય લોસ પ્રોપર્ટી ઓફિસમાં કઈ જતી રહે કચરા પેટીમાં તારું ટપાલ પેટીમાં નાખ્યું ને સરનામું ના કઈ નાખે કચરા પેટીમાં જતું રહે ટમાલ ટપાલ ડસ્ટબિનમાં લોસ પ્રોપર્ટી ઓફિસ દાદા ઇંગ્લિશ બોલતા શું બોલતા હતા લોસ પ્રોપર્ટી ઓફિસમાં જતી રહે કે છે એટલે ભગવાનનું સરનામું જાણવું પડે શેરીનું નામ જાણવું પડે ત્યારે આપણને મેળ પડે તો પછી દાદા કે ભગવાનનું સરનામું શું છે તો કે ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ નોટ ઇન ક્રિએશન મેન મેડ જે છે એમાં ભગવાન નથી બાકી નેચરલે જે વસ્તુ બનાવેલી છે એમાં દરેકમાં ભગવાન બેઠેલા છે સમજી ગયા ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ નોટ ઇન ક્રિએશન

રજ અને તમ ગુણ છે એ એટલે કે ભાઈ તમો ગુણ વાળો કેવો હોય તો ડિસ્ટ્રોય કરવા વાળો હોય કેવો હોય જે આ ત્રણ ગુણ છે આપણી અંદર સત્વ રજ અને તમો આપડી પ્રકૃતિ આ ત્રણ ગુણો થી બનેલી છે એટલે આ ત્રણ ગુણ છે સમજી ગયા એટલે દાદા એક એક વસ્તુ એમણે જ્ઞાનમાં જોઈને બોલેલા છે કે એક વસ્તુ એટલે દાદા ભગવાન પાસેથી એ વસ્તુ અમને પ્રાપ્ત થઈ સેપરેટ આઈ અને માય કરી આપ્યું દાદા ભગવાને લાખો લોકોને ને પછી એ આપણને રહ્યા જ કરે બે અલગ ને અલગ રહ્યા કરે શું સમજી ગયા એ અલગ રહે તો જ કામનું છે નહીં તો કામનું નથી તો અત્યારે અત્યારે એ વિધિ અમે કરાવીએ છીએ મેં એમને કહ્યું એમને બહુ સારો નેચર છે એટલે તમને કરી આપીશું તમને એકલા હશે તો કરી આપીશ એટલે આવી ઈચ્છા હોય તો કેજો આપણે એકદમ પ્રયોગ રાખીશું આવો બે પાંચ જણ જી હશે આપણે પણ આપણે લાભ તો શું વાંધો છે આપણને ખ્યાલ આપણે ભાઈ જે પછી ભગવાનના દર્શન કરનાર કોણ બની જશે ખુશમાં બની જશે ને આપણે એને જાણનાર બનીશું આત્મા આત્માની આવી કોઈ ક્રિયા ના હોય આત્માની બાહ્ય ક્રિયાની હોય બધી સેપરેશન રહ્યા કરશે ઘરમાં પણ બધા ભગવાન દર્શન થશે એટલે કૃષ્ણ ભગવાન અર્જુન ને કહ્યું કે અર્જુન હવે મેં તને દિવ્ય ચક્ષુ આપ્યા ને આત્મવત સર્વભૂતે શું શું કહ્યું આ બધા ભૂતોની અંદર તારે મારા દર્શન થશે હવે જો ભગવાન દર્શન થતા તો કોઈ ભૂલ જોવાનો સવાલ જ ક્યાં આવ્યો હા તો દર્શન નથી થતા એટલે ભૂલ દેખાય છે શું થાય છે એટલે અમારા કવિરાજ બે કડી ગઈ અમારા કવિરાજ લખતા હતા ભૂલો પોતાની જો નારા જગત માં થઈ શકે ભગવાન થાય નહીં તે ભૂલ સદા જાગૃત હોય ભગવાન જો નારા ભગવાન એટલે શું કે કોઈની ભૂલ ના જુએ પોતાની જ ભૂલ જુએ ત્યારે ભગવાન થાય તો જ મુક્ત થાય બીજાની ભૂલ થાય એટલે સંસારમાં ભટકવાનો માર્ગ સમજી જવાનો ને અંદરનું જ્યાં સુધી સેપરેશન થતું નથી ત્યાં સુધી પોતાની ભૂલ ના દેખાય કારણ કે પતિ પોતે નિષ્પક્ષપાતી થાય શું થાય અત્યારે પક્ષપાત કોનો છે ખુશ્માબેનનો એના પક્ષમાં જો આપણે અત્યારે એટલે બીજી આપણી ભૂલ ના દેખાય બીજાની દેખાય સમજ્યા એટલે આવો આપણે પ્રયોગ એકદમ ગોઠવીએ આપણે બધાને ટાઈમ હોય ત્યારે જોઈએ ચાલો કરાવીશું ઈચ્છા કરીને બસ બસ અને હવે બંને હમણાં કરું બંને હવે લાઈવ બંધ કરવું હવે એક કલાક ને અગિયાર મિનિટ થયું